નમસ્કાર મિત્રો હું રાજેશ જોટવા આરસી ક્લાસમાં આપનું ફરીવાર સ્વાગત કરું છું અને આજે તમારા દરેક સવાલોનો જવાબ આપતા પહેલા મારે તમને ખુશખબર આપવી છે કે એક આરટીઆઈ એક માહિતીને અનુસંધાનમાં નિગમે એવી માહિતી આપી છે કે ટૂંક સમયમાં ડ્રાઈવર અને નવી ભરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે ભવિષ્યમાં થનાર છે અને અને વહીવટી મિકેનિક જે ભરતીઓ છે એમના માટે સરકારમાં મંજૂરી માટે સરકારમાં ફાઇલ મોકલી દેવામાં આવી છે એટલે ટૂંક સમયમાં જ આ એક ઓફિશિયલ લેટર છે એટલે ટૂંક સમયમાં જે ડ્રાઈવર કંડક્ટરની ભરતી આવી શકે છે અને ત્યારબાદ મિકેનિક અને વહીવટી સાઈડ એટલે કે ક્લાર્ક છે એટીઆઈ છે એમની પણ ભરતી ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન કરતા કે સાહેબ અમે ગૌણ સેવા છે જે જીએસઆરટી છે નિગમ છે પરીક્ષા નહીં અને ગૌણ સેવા છે એવા પણ માહિતી મળે છે એવું બધા લોકો કહેતા અને ઘણી બધી બાબતો છે કે મેરિટ ઉપરથી લેશે કે કેમ કેમ કે બાર મા દસ બાર જે સિસ્ટમ હતી દસ બાર અને કોલેજની સિસ્ટમ તો નાબૂદ થઈ ગઈ છે એ કન્ફર્મ છે સાથે સાથે હવે જે નવી સિસ્ટમ આવી હતી એ બાર બાર પાસ હતી બાર પાસ ઉપરના જે તમારા ટકા છે એમના પંદર ગણાનો ઉમેરો તો આ વસ્તુ નીકળવાની છે કે કેમ બધા લોકો પૂછે છે તો આજે આ બધી વાતને સ્પષ્ટ કરવી છે અને જો આપણે ઓફિશિયલ વસ્તુ પર આધાર રાખીએ છીએ કોઈ બી માહિતી કે સાંભળી સાંભળેલી વાતો ઉપર આપણે આધાર રાખતા નથી જો ઓફિશિયલ વાત જોવામાં આવે તો આ એક લેટર છે આપણે જોઈએ જીએસઆરટીસીનું બે હજાર ત્રેવીસના પહેલા મહિનાનું લેટર છે એ આપણે જોઈએ આ ઓફિશિયલ પરિપત્ર છે તારીખ સત્તર એક બે હજાર ત્રેવીસનું અને એમનું ટાઇટલ છે કન્ડકટર કક્ષાની સીધી ભરતીના નિયમોમાં સુધારો કરવા બાબત તો આમાં એવું છે હું આપને ઉપરછલી માહિતી એવી આપી દઉં કે જે કન્ડક્ટરની જે જોગવાઈઓ હતી એ ઘણી જૂની હતી અને એમાં માળખા શિક્ષણના માળખામાં જે સુધારો થયો તો એમના ધ્યાને લઈ અને આ જે સિસ્ટમમાં પણ સુધારો કરવાનો અતિ આવશ્યક જણાતો એટલે તારીખ નવ બાર બે હજાર બાવીસની એક સંચાલક મંડળની મીટિંગ મળી અને એ મીટિંગમાં

બારમાના ટકા તમને છેલ્લા ફાઇનલ સિલેક્ટમાં નહીં મળે કામ નહીં આવે હવે જુઓ એક નંબર પર થોડુંક ટ્વિસ્ટ છે કે કંડક્ટર કક્ષામાં બા ધોરણ બાર પાસ ઉમેદવારોની મહત્તમ ટકાવારીના આધારે ધ્યાને લઈ અને અનામત બિનામત જગ્યાઓને ધ્યાને લઈ અને સો ગુણની ઓમાં લેખિત પરીક્ષા માટે એક જેમ પંદર એટલે કે એક જગ્યા ઉપર પંદર ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે એક જગ્યાએ પંદર ઉમેદવારોને બોલાવશે સમજાય એટલે ટોટલ જગ્યાઓના પંદર ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે ને પછી આ સિલેબસ છે સિલેબસ તો આપણે એક અલાયદો વિડીયો છે આપણા પેનલ ચેનલના પેજ ઉપર તમે જોઈ લેજો અને એમાંથી તમને પીડીએફ પણ એમના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એટલે સરસ મજાની પીડીએફ તમે એમની ડાઉનલોડ કરી લેજો સિલેબસની અને પોઈન્ટ પચીસ માઇનસ સિસ્ટમ થશે બરાબર એ તો નોર્મલ ગયા વખતે પણ એવું જ હતું અને જે કન્ડક્ટર કક્ષામાં લેવા આવનાર સો ગુણ્યો એમાં લેખિત પરીક્ષા પાસ કરવા માટે કોઈ મહત્વ જો લઘુત્તમ ગુણ કોઈ નહીં હોય કે તમને તમને દાખલા તરીકે મેરિટમાં આવતા હોય ને તમને ત્રીસ માર્ક પણ હશે જેમ આ વખતે તલાટી ન હતું તો પણ તમારે સિલેક્ટ લિસ્ટમાં તમારું નામ આવી શકે પછી જો સો ગુણની ઓયમાં લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોમાં સૌથી ઊંચું મેરિટ ધરાવતા ઉમેદવારોને જગ્યાઓને ધ્યાને લઈ અને નિગમની જરૂરિયાત મુજબ ફક્ત દક્ષ દસ્તાવેજ ચકાસણી માટે બોલાવશે અને આવા ઉમેદવારોની ઊંચાઈ માપવાની રહેશે નહીં જુઓ મિત્રો ઊંચાઈનું આ નવી નવી સિસ્ટમ છે કે આવા ઉમેદવારોની ઊંચાઈ માપવાની રહેશે નહીં અમે ઊંચાઈનો કોઈ ક્યાંય ખ્યાલ નથી આવશ્યક લાયકાતમાં પણ ક્યાંય ઊંચાઈનો ઉલ્લેખ છે નહીં હવે જે કંડક્ટરની સો ગુણની ઓએમઆરની રહેશે જે પરીક્ષા એના આધારે જ મેરિટ યાદી તૈયાર કરવાની હોય છે પછી આવા તમારે સરખા માર્ક્સ હોય તો શું બને એ પરિસ્થિતિઓ છે એટલે આ કોને કોને પ્રાયોરિટી આપશે સરખા માર્ક્સ હોય તો તમને દાખલા તરીકે છે તો આ એ વસ્તુ છે આમાં ક્યાંય ગૌણ સેવાનો ક્યાંય ઉલ્લેખ નથી જુઓ આ બધા જે હુકમો છે એ ગુજરાત એસટીના છે તો આમાં ક્યાંય ગૌણ સેવા પણ છે નહીં અને જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ છે એમનું વહીવટી ખાતાનો જ આ પરિપત્ર છે તો આમાં ક્યાંય એવો કોઈ ઉલ્લેખ નથી પણ જો પાછળથી કોઈ આપણા જે વાહન વ્યવહાર મંત્રી છે હર્ષ સંઘવી સાહેબ તો પાછળથી કોઈ નવા કોઈ પેલા રૂલ્સ આવે તો અલગ વસ્તુ છે બાકી ઓફિશિયલી આજ સુધી કોઈ ક્યાંય એવો ઉલ્લેખ નથી કે ગૌણ સેવા લે છે તો આ વસ્તુ છે તમને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે આ ઓફિશિયલ માહિતી છે તો આશા છે કે તમને સમજાઈ ગયું છે કે હું શું કહેવા માંગુ જે ઓફિશિયલ વાત છે એ આ રીતની છે અને જો હવે પછીથી કોઈ નવી પદ્ધતિ ફેરફાર કરે હવે પછી તો એ વસ્તુ અલગ છે બાકી અત્યાર સુધીનું જે ઓફિશિયલ માહિતી છે એ મુજબ જે બારમાના ટકા ઉપરથી પંદર ગણા ઉમેદવારને બોલાવવાની વાત થઈ છે હવે હવે બીજો પ્રશ્ન એ આવે કે કન્ડક્ટર લાઇસન્સ કેવી રીતના જો એક સેપરેટ વિડિયો આપણી યુટ્યુબમાં મૂકી દેવામાં આવ્યો છે યુટ્યુબ ચેનલમાં અને એમાં કેવી રીતે કન્ડક્ટરનું લાઇસન્સ કરવું પહેલાં તો ફર્સ્ટ એડ કરવું પડે એમને આખી પ્રોસેસ છે તે તમામ પ્રોસેસ માટે એક અલાઈદો વિડિયો છે ચેનલના પેજ ઉપરથી તમને મળી જશે કે કન્ડક્ટરનું લાઇસન્સ કેવી રીતે કઢવું તો આ વસ્તુ છે અને જો તમારે કઢવું હોય તો તમે એ વિડિયો જોઈ અને તમને પ્રોસેસ તમે જાણી શકો હવે વસ્તુ બીજી આવે એવી કે લોકોને એવો સવાલ છે કે સાહેબ મારે કંડક્ટરનો લાઇસન્સ પાસે ખર્ચો કરો કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હોય કે મારે સાહેબ પચાસ ટકા છે હું ફોર્મ ભરી શકું સાહેબ મારે પાંત્રીસ પોઈન્ટ ઝીરો એક ટકા છે સાહેબ હું ફોર્મ ભરી શકું સાહેબ મારે એસી ટકા છે ફોર્મ ભરી શકું આ તમામ વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટને ધ્યાનમાં લઈને એક આપણે એક એવો વિડીયો બનાવવાનો થયો કે શું તમારે કન્ડક્ટરનું લાયસન્સ કઢાવવું જોઈએ કે કેમ હવે આપણે જે વસ્તુ ચર્ચા કરવાના છે એ બાર પાસ ઉપર જે પરીક્ષા માટે બોલાવવાના છે પંદર ગણાના ઉમેદવારોને આ પદ્ધતિ ઉપર આપણે ચર્ચા કરવાના છે અને હું તમને મિનિમમ રેશિયો કહું છું એવું નથી કે એટલા મે એટલાય મેરિટ અટક અટકશે જુઓ તમે એસસીબીસી કે જનરલ કેટેગરીમાં પુરુષ ઉમેદવાર હોય તો પાસઠ પ્લસ હોય તો તમારે કઢવું જોઈએ લાઇસન્સ અને પાસઠ પાસઠથી નીચે ના હોય તો તમારે શક્યતાઓ બહુ ઓછી છે જુઓ મેરિટ તો પાસઠ જાય સિત્તેર જાય બોતેર જાય પરંતુ પરંતુ તમારે જો પાસાઠ પ્લસ હોય તો તમે લાઇસન્સ છે કાઢવી શકો પાસાઠ પછીના છે પાસાઠથી નીચે હોય તો પણ તમે લાયસન્સ કઢવી શકો પણ શક્યતાઓ બહુ ઓછી છે એમને શું કરવું એ પણ આપણે કહેશું જો હવે તમે જો મહિલા ઉમેદવારો છો કોઈ બી કેટેગરીમાં તો તમને સાઠ પ્લસ હોય તો તમે જે કન્ડક્ટરનું લાઇસન્સ છે એ પહેલાંથી જ કઢવી લેવું જોઈએ તો આ સિમ્પલ મેથડ છે જો જુઓ પ્રોપર તમને મેરિટ કેટલાય અટકશે એ ક્યારે કહી શકાય કે ભરતી બહાર પડે જગ્યાઓ વિવિધ કેટેગરીની બહાર પડે અને ત્યારબાદ પછી આપણે એક કેટલા ઉમેદવારો એમાં અપ્લાય કર્યું છે આ બધી વસ્તુ થઈ અને પછીથી તમને છે એ પ્રોપર મેરિટ કહી શકાય કે ભાઈ જે પંદર ગણા ઉમેદવારોનું છે એ બોતેર અટકશે કે પંચોતેર અટકશે કે ક્યાં અટકશે તો આ વસ્તુ થઈ છે સિમ્પલ વસ્તુ એટલે તમારે જો પાસઠ પ્લસ તમે પુરુષ ઉમેદવારો હોય તો પાસઠ અને કોઈ બી કેટેગરીમાં પુરુષ ઉમેદવારો હોય તો પાસઠ પ્લસ હોય તો તમે લાયસન્સ કઢવી લેવું જોઈએ અને સાઠ પ્લસ હોય તમે મહિલા હોય તો પણ તમારે લાયસન્સ એ કઢવી લેવું છે સાઠ પાસઠ થી સાઠ વચ્ચેના પુરુષ ઉમેદવારના શું કરવું એના માટે ઓપ્શન છે જુઓ હજી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા સિસ્ટમ છે સેમ રહેવાની બારમાં ટકા તેમ છતાં જો સિસ્ટમ બદલે તો તમારે લાયસન્સ છે જો એક મહિનાનો ટાઈમ તો હશે ફોર્મ ભરાવાનો તો એ સમયગાળા દરમિયાન પણ તમે કઢવી શકો છો તેમ છતાં એવું હોય કે મારે કઢવું જ છે તો છૂટ છે કઢવી શકો છો આ એક ખાલી એક રિન્ઝમશન છે આ કોઈ એવું પેલું નથી ચોક્કસ માહિતી ન કહી શકાય કે એટલાય ઝટક છે પણ મારા ખ્યાલ મુજબ પાસઠથી નીચે જો આ મેરિટ સિસ્ટમ હોય તો પાસઠથી નીચે મેરિટ કદાચ ન જાય એ તો આપણે સમજી શકીએ અને આ વસ્તુ છે એમ બાકી મેરિટ તો આગળ જે ઉમેદવારોની સંખ્યાને એના આધારે આપણે કહી શકીએ તો આ વસ્તુ છે તમારા પ્રશ્નોના આશા છે કે સોલ્યુશન થઈ ગયું છે અમે કોમેન્ટ આશા છે કે નહીં આવે કે ભાઈ મારે સાહેબ પચાસ ટકા છે શું કરવું તો તમારી માટે ઘણા બધા ઓપ્શનો છે જો મેરિટ સિસ્ટમ નીકળી જાય તો કોઈ સવાલ નથી જો મેરિટ સિસ્ટમ થશે તો આ વસ્તુ થશે મેં કીધું એમ થશે ને બીજી વસ્તુ એવી છે કે મેરિટમાં તમે એકવાર આવી ગયા દાખલા તરીકે તમને પંદર ગણા ઉમેદવારોનું તમારું નામ છે તો પછી તમારે બારમામાં કેટલા ટકા છે બધું ભૂલી જવાનું તમારે ફક્ત અને ફક્ત ઓએમઆર જે પરીક્ષા લેવામાં આવનારી છે એમસીક્યુ ટાઈપની તો એના ઉપર જ ફોકસ કરવું પડશે કેમકે ફાઇનલ સિલેક્શન તમારું એમના ઉપર થવાનું છે પછી તમારા બારમાના માર્ક્સ કોઈ કામના નથી જે મિત્રો સાયન્સ વાળા છે એમને તકલીફ થતી હોય છે સામાન્ય રીતે થતી હોય છે એ વાત પણ વાજબી છે અને સાથે સાથે કોમર્સ વાળા આર્ટસ વાળાને વસ્તુ એ છે પણ હવે જે સિસ્ટમ છે એ કદાચ નવ્વાણું ટકા તો સિસ્ટમ કે કારણ કે એમની પાસે જે જીએસઆરટીસી પાસે છે એ એટલી બધી પેલી સગવડ નથી જો કે સગવડ તો થઈ શકે પરંતુ એમનો જો ઈરાદો હોય છે એ માત્ર ત્રીસ ચાલીસ હજાર ઉમેદવારો પરીક્ષામાં બેસે તો સારી રીતે આ એક્ઝામ છે એ લઈ શકે કન્ડક્ટ કરી શકે એવી એમની જે અપેક્ષાઓ હોય છે તો આ વસ્તુ ટોટલ છે અને મેં તમને સમય જે સમજમાં આવી ગયું છે કે કેટલા માર્ક્સ છે તો મારે શું કરવું તો આશા છે તમને વિડીયો પસંદ આવ્યો હશે અને જો તમારે કન્ડક્ટરનું લાઇસન્સ કેવી રીતના કઢાવવું એના વિશે આપણે એક અલગથી વિડીયો છે તો તમે જોઈ લેજો અને કોઈ પણ સમસ્યા હોય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તમને મૂંઝવતા હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો પૂછજો ને આ મારો જે જવાબ છે આપવાનો બનતો પ્રયત્ન કરી આ વિડીયોમાં ફક્ત એટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશું જય હિન્દ વંદે માતરમ